વાપીમાં ભાનુશાળી મિત્ર મંડળ તથા યુવા મંડળ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ રાજ્યના આદિજાતિ અને વન મંત્રી રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યો હતો. યુવા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યના મંત્રી રમણભાઈ પાટકર ઉપરાંત ભાનુશાળી સમાજના અગ્રણી નીતાબેન ખાનિયા, ધવલ ભાનુશાળી તેમજ હંસરાજભાઈ ખાનિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એ આપણા રાષ્ટ્રની એક ખૂબ લોકપ્રિય રમત છે. આજે 90% લોકો આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ભાગ લે છે. સમાજની દ્રષ્ટિએ પણ રમાતી હોય છે અને એમાંથી એક સંગઠન શક્તિ પણ ઊભી થતી હોય છે. અને બીજી રમતની અંદર પણ વલસાડ જિલ્લાએ ખૂબ કાઠું કાઢ્યું છે. આ બધા જાણો છો કે સવિતાબેન ગાયકવાડ જે 400 મીટર દોડની અંદર વિશ્વની અંદર પ્રથમ આવી ડાંગનું એક વલસાડ જિલ્લાનું ગૌરવ ઊભું કર્યું છે. એ જ રીતે જે દિવ્યાંગ બે બાળકો છે એ આપણા ધરમપુરના છે, એમણે પણ વિશ્વ રમતની અંદર એ લોકો પણ વિજેતા બન્યા અને એમને પણ સન્માન કર્યું છે. એટલે સામાજિક દ્રષ્ટિએ આજે સમય કાઢીને ભાનુશાળી સમાજ એના પ્રમુખશ્રી, એના હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે મળીને સમાજની એકતા અને સંગઠન શક્તિ વધે અને એ માધ્યમથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય અને ખીલ દીધી આજે 16 વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ સમાજના આગેવાનોને, ખેલાડીઓને હું અભિનંદન આપું છું કે નિખાલસપણે આ રમત રમાડી અને આપણે એક દિવસ યુવા માટે ફાળવીએ એવી અપેક્ષા સાથે આપ સૌનો આભાર. ભારત માતા જી. આજે અહીંયા ભાનુજ્યોત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ભાનુશાલી યુવક મિત્ર મંડળ તથા ભાનુશાલી સમાજ ટ્રસ્ટ તરફથી જે આ યારી કપનું આયોજન કરવામાં આવ્યું છે એ માટે હું આ બધી જ ટીમોને શુભેચ્છા આપું છું અને ખાસ કરીને આ યુવાનોને કે જે લોકોના મનમાં આ વિચાર આવ્યો અને આવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું એ ખૂબ જ સરાહનીય છે. અને શા માટે કે યુવકો જો સંગઠિત થશે તો સમાજ આપોઆપ આગળ આવશે અને જે બીજા સમાજોમાં જે દૂષણો છે, દારૂ કે જે બી ઘૂંટેવો છે એ બી આપણા સમાજમાં ક્યારેય નહીં આવે. જો યુવક સંગઠિત રહેશે તો સમાજ પોતે પ્રગતિ કરશે. એટલે આ યારી કપનું આયોજન કરનાર સર્વે ટ્રસ્ટને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ધન્યવાદ આપું છું. મિત્ર મંડળ ટ્રસ્ટ વાપી આયોજિત ભાનુજ્યોત ક્રિકેટ ટુર્નામેન્ટ છેલ્લા 16 વર્ષથી અહીં આયોજન થઈ રહ્યું છે અને એ અમારો જે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવાનું કારણ સંઘબળ એ સફળતાનો પાયો છે. ક્રિકેટ થકી અમારો યુવાનો એકત્રિત થાય અને એકબીજાને મળે અને એકબીજા પ્રત્યે ભાવના વધે એના માટે આ ટુર્નામેન્ટ થઈ રહી છે. એ ટુર્નામેન્ટમાં અમારા આમંત્રણને માન રાખી અમારા શ્રી ધારાસભ્ય અને આદિજાતિ વિકાસ વનમંત્રી રમણભાઈ પાટકર અહીં પધાર્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું.